ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયો અવેલેબલ થશે તો આ ડિજિટલ સિરીઝના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ મેળવી અને પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવી શુભકામનાઓ સાથે ચાલો શરૂ કરીએ આ વિડીયો તો આજના વિડીયો અંતર્ગત આપણે જોઈશું ધોરણ દસના ગણિત વિષયનું ચેપ્ટર નંબર છ જેનું નામ છે ત્રિકોણ અંગ્રેજીમાં જેને ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે ટ્રાય એટલે ત્રણ એંગલ એટલે ખૂણાઓ ખૂણાઓને જોઈએ તો આપણે ગુજરાતીમાં કોણ પણ કહી શકાય એટલે એટલે ત્રણ ખૂણાઓ અથવા ત્રણ કોણ એટલે કે ત્રિકોણ તો આ છે ત્રિકોણ ચેપ્ટરનો પાર્ટ નંબર વન પાર્ટ નંબર વન ની અંતર્ગત આપણે જોઈશું આ ચેપ્ટરની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન તો ચાલો શરૂ કરીએ આ વિડીયો તો ગણિત વિષયના ચેપ્ટર નંબર છ ત્રિકોણ અંતર્ગત પરીક્ષામાં ટોટલ છ માર્ક્સ નું પૂછાશે ટોટલ છ ગુણનું તમને પૂછાશે બોર્ડની એક્ઝામમાં આ છ ગુણ પૈકી ચાર ગુણ માટે એક પ્રમેય હશે એક પ્રમેય બરાબર અને બે માર્ક્સ માટે બે ગુણ માટે એક દાખલો હશે દાખલો અહીંયા તમને પ્રમેયમાં છૂટછાટ આપવામાં આવેલી હશે પ્રમેયના અથવામાં એક પ્રમેય હશે બરાબર પ્રમેયના અથવામાં એક પ્રમેય પૂછાશે જો તમને એક પ્રમેય ન આવડતો હોય તો તમે અથવામાં બીજો પ્રમેય અટેન્ડ કરી શકો છો પરંતુ દાખલામાં તમને અહીંયા કોઈ છૂટછાટ આપવામાં આવેલી હશે નહીં જેથી કરીને તમારે બે માર્કનો દાખલો કમ્પલસરી ગણવો પડશે ત્રિકોણ ચેપ્ટરના દાખલાઓ એકદમ સહેલા છે અને અહીંયા આપણે લિમિટેડ દાખલાઓ છે તે પરીક્ષામાં પૂછાય છે તો આ વિડીયો સિરીઝ દ્વારા તમે હન્ડ્રેડ ત્રિકોણ ચેપ્ટરના દરેક દાખલા અને પ્રમેય સોલ્વ કરી શકશો તેની હું તમને ખાતરી આપું છું અને વધુમાં એ જણાવવાનું કે પ્રકરણ નંબર પંદર ધોરણ દસનું પ્રકરણ નંબર પંદર કયું છે સંભાવના તો આ ચેપ્ટરના પાર્ટ એકથી તેર અંતર્ગત આપણે આ સમગ્ર ચેપ્ટરને કવર કરી લીધું છે જેની અંતર્ગત આ ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના બધા દાખલાઓ કવર કરેલા છે તો જો આ તમે પાર્ટ એકથી તેર ન જોયેલા હોય તો જોઈ લેજો આ ચેપ્ટરનું ફૂલ પ્લે લિસ્ટ તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાંથી જઈને તમે જોઈ શકો છો અને રોજ આ પ્રકારના નવા વિડીયોની લિંક મેળવવા માટે જરૂરથી આ ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી લેજો જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો શરૂ કરીએ આ ત્રિકોણ ચેપ્ટર ધોરણ દસના આ ત્રિકોણ ચેપ્ટર અંતર્ગત તમારે બે શબ્દ અહીંયા આવે છે એક શબ્દ છે એકરૂપ આકૃતિ અને બીજો શબ્દ છે સમરૂપ આકૃતિઓ ધોરણ આઠ અને ધોરણ નવમાં આ એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ વિશે આપણે ઓલરેડી ભણી ચૂકીએ છીએ પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને હજી તે યાદ ન હોય તો એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિઓ શું થાય તે જોઈ લઈએ જેથી કરીને આ ચેપ્ટરમાં એકરૂપ અને સમરૂપ આ બે અલગ અલગ વર્ડ આપે છે તેનો આપણને ઝડપથી ખ્યાલ આવી જાય તો એકરૂપ આકૃતિ એટલે શું તો જે બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તે બે આકૃતિઓને એકરૂપ આકૃતિ કહેવાય શું કહ્યું છે કે જો બે આકૃતિના આકાર અને કદ બંને સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારો કે આપણે પત્તા જોયેલા હશે બરાબર પત્તા હોય તો ગંજી પત્તાના બાવન પત્તાઓ હોય તો તે એકરૂપ પત્તાઓ કહેવાય શા માટે તો કે પત્તા છે તેના બધાના આકાર પણ સમાન છે આ ઉપરાંત કદ કદ એટલે તેનું સાઈઝ તે પણ સમાન છે તો તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય સમરૂપ આકૃતિ એટલે શું તો જો બે આકૃતિના આકાર જ સમાન હોય એટલે કે માત્ર આકાર સમાન હોય તો બે આકૃતિને સમરૂપ આકૃતિઓ કહેવાય તો ધારો કે આપણે ઘરમાં થાળી હોય બરાબર ગોળ થાળીઓ હોય તો એક નાની ગોળ થાળી અને એક બીજી મોટી ગોળ થાળી તો આ બંને ગોળ થાળીઓને એકબીજાની સમરૂપ થાળીઓ કહેવાય શા માટે કારણ કે છે તો બંને ગોળ જ એટલે કે એનો આકાર તો સમાન જ છે પરંતુ તેના કદ સમાન નથી માટે આ બંને કેવી કહેવાય સમરૂપ કહેવાય આગળ જોઈએ રેખાખંડ તો રેખાખંડ એટલે શું આપણને ઓલરેડી ખબર જ છે કે બે નિશ્ચિત અંત્ય બિંદુ ધરાવતી રેખા હોય તેને શું કહેવાય રેખાખંડ તો ધારો કે આને કહો રેખાખંડ એ બી બરાબર રેખાખંડ એ બી અને આને કહો રેખાખંડ પી અને ક્યુ ધારો કે આ રેખાખંડ એ બીની લંબાઈ છે પાંચ સેન્ટીમીટર છે અને આ પી ક્યુ રેખાખંડની લંબાઈ પણ પાંચ સેન્ટીમીટર છે તો રેખાખંડ ખંડ અને રેખાખંડ ખંડ પી ક્યુ આ બંને એકરૂપ છે તેવું કહી શકાય શા માટે તો કે બંનેના આકાર પણ સમાન છે એક સુરેખા ટાઈપમાં બરાબર તો બંનેના આકાર પણ સમાન છે અને કદ પાંચ સેન્ટીમીટર એટલે કે બંનેની સાઈઝ પણ સેમ છે માટે આ બંને આકૃતિ એકરૂપ આકૃતિ કહેવાય સમરૂપ આકૃતિમાં જોઈએ રેખાખંડ તો જુઓ ધારો કે આ રેખાખંડ છે એ અને આ રેખાખંડ છે પી અને ક્યુ તો રેખાખંડ એ બીની લંબાઈ ધારો કે ત્રણ સેન્ટીમીટર છે અને રેખાખંડ પીક્યુની લંબાઈ ધારો કે સાત સેન્ટીમીટર છે તો અહીંયા બંનેના આકાર તો સમાન જ છે પરંતુ બંનેની સાઇઝ એટલે કે બંનેના કદ છે તે અલગ અલગ છે માટે આ બંને કેવી કહેવાય આકૃતિ સમરૂપ આકૃતિ હવે વર્તુળ માટે જોઈએ તો ધારો કે આપણી પાસે પાંચ સેન્ટીમીટર ધરાવતા બે વર્તુળ હોય પાંચ સેન્ટીમીટર ત્રીજિયા ત્રીજિયા એટલે શું તો કે આ જે સેન્ટર પોઈન્ટ હોય તો તેના કેન્દ્રથી થી આ જે કિનારી છે ત્યાં સુધીનું અંતર તો પાંચ સેન્ટીમીટર ધરાવતા ધારો કે આપણી પાસે બે વર્તુળ હોય તો આ બંને વર્તુળને એકબીજાના એકરૂપ વર્તુળ કહી શકાય તેવી જ રીતે ધારો કે એક વર્તુળ નાનું છે ધારો કે તેની ત્રિજિયા પાંચ સેન્ટીમીટર છે અને બીજું વર્તુળ મોટું છે તેની ત્રિજ્યા ધારો કે આઠ સેન્ટીમીટર છે તો અહીંયા છે બંને વર્તુળ જ પરંતુ બંનેની સાઈઝ એટલે કે બંનેના કદ છે તે અલગ અલગ છે માટે આ બંને કેવી આકૃતિ કહેવાય સમરૂપ આકૃતિ અને અહીંયા બંને વર્તુળ છે અને બંનેના આકાર સમાન છે કદ સમાન છે માટે એકરૂપ આકૃતિઓ કહેવાય આગળ જોઈએ ત્રિકોણ માટે તો ત્રિકોણ એટલે ધારો કે ત્રણ શિરો બિંદુ ધરાવતી એક બંધ આકૃતિ તો અહીંયા ત્રિકોણ એબીસી છે અહીંયા ત્રિકોણ આપણે પી કહીએ બરાબર તો ધારો કે આ ત્રિકોણ એ ની ત્રણેય બાજુ ધારો કે ત્રણ સેન્ટીમીટરની હોય આ પણ ત્રણ સેન્ટીમીટર આ પણ ત્રણ સેન્ટીમીટર અને આ પણ ત્રણ સેન્ટીમીટર તો જો ત્રિકોણ પીક્યુઆરમાં ત્રણેય બાજુઓ ત્રણ સેન્ટીમીટરની હોય તો જ આ બંને કેવી આકૃતિ કહેવાય એકરૂપ આકૃતિઓ બરાબર તો આ ત્રણ સેન્ટીમીટર તો અહીંયા પણ ત્રણ અહીંયા ત્રણ છે તો અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ છે માટે અહીંયા પણ ત્રણ તો આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આ કેવા ત્રિકોણ કહેવાય એકરૂપ ત્રિકોણ અને તેનાથી વિપરીત કંડિશન કે હોય બે ત્રિકોણ જ પણ એક ત્રિકોણ કેવું હોય મોટું એટલે કે આની જે બાજુઓ છે ધારો કે તે પાંચ પાંચ સેન્ટીમીટરની છે અને જે બીજું નાનું ત્રિકોણ છે તેની બાજુઓ ધારો કે ત્રણ ત્રણ સેન્ટીમીટર છે તો છે બંને ત્રિકોણ જ પરંતુ બંનેના કદ છે તે અલગ અલગ છે માટે આ બંને ત્રિકોણ કહેવાય સમરૂપ ત્રિકોણ ત્યારબાદ જોઈએ ચોરસ તો ચોરસ એટલે શું તો કે ચાર બાજુ ધરાવતી બંધ આકૃતિ તેને શું કહેવાય ચોરસ પરંતુ બાજુ કેવી હોવી જોઈએ સરખી બાજુ તો ધારો કે ચોરસની આ ચારેય બાજુ છે તેની લંબાઈ ચાર સેન્ટીમીટર છે અને આ ચોરસને આપણે કહીએ ચોરસ એ સીડી બરાબર અને તેવો જ એક બીજો ચોરસ તેનું કહીએ આપણે પી ક્યુ એસ અને તેની બાજુઓ પણ ચાર સેન્ટીમીટર લંબાઈ ધરાવતી હોય તો આ બંને ચોરસ છે તેમજ બંનેના કદ પણ સમાન છે માટે આ બંને ચોરસ કેવા કહેવાય એકરૂપ ચોરસ તેવી જ રીતે ધારો કે બે ચોરસ હોય એક ચોરસ નાનું છે અને બીજું ચોરસ મોટું ધારો કે આ ચોરસની ચારેય બાજુ ચાર સેન્ટીમીટરની છે અને આ છે ચારેય બાજુ પાંચ સેન્ટીમીટરની છે તો આ બંને છે તો ચોરસ જ પરંતુ બંનેના કદ કેવા છે અલગ અલગ માટે આ બંને ચોરસ છે તે સમરૂપ ચોરસ કહેવાય સમરૂપ આકૃતિઓને દર્શાવવા હોય તો તમારે આ પ્રકારની નિશાની છે તે યુઝ કરવામાં આવે છે કઈ રીતે તો કે બરાબરની સાઈન હોય તેની ઉપર આવી રીતે એક પંખી ઉડતું હોય તે દોરી દેવાનું અને સમરૂપ આકૃતિઓ છે તેની નિશાની આવી રીતે છે કે બે સમરૂપ આકૃતિઓને દર્શાવી હોય તો તમારે આવી રીતે દર્શાવી શકો છો તો અહીંયા જે ત્રિકોણ છે તેને સમરૂપ છે તે દર્શાવવું હોય તો આવી રીતે થશે અને આ એકરૂપ દર્શાવવા હોય તો બરાબર કરી અને તેની ઉપર આવી રીતે બરાબર કરીને અહીંયા આવી રીતે બરાબર કરીને આવી રીતે તો આ થઈ એકરૂપ આકૃતિ અને આ થઈ સમરૂપ આકૃતિ તો આપણે આ ચાર ઉદાહરણ જોયા આપણે તેના પરથી એક કન્ક્લુઝન એટલે કે એક નિષ્કર્ષ એવો કાઢી શકીએ કે દરેક એકરૂપ આકૃતિ સમરૂપ આકૃતિ છે પરંતુ દરેક સમરૂપ આકૃતિ એકરૂપ આકૃતિ નથી પાછો રિપીટ કરું છું દરેક એકરૂપ આકૃતિ સમરૂપ આકૃતિ છે પરંતુ દરેક સમરૂપ આકૃતિ એકરૂપ આકૃતિ નથી શા માટે તો કે એકરૂપ માટેની કન્ડિશન શું છે કે આકાર સમાન હોવો જોઈએ સમરૂપ માટેની કંડિશન શું છે કે આકાર સમાન હોવો જોઈએ તો આકાર તો બેયમાં છે જ ને પરંતુ એકરૂપમાં વધારાની કન્ડિશન કઈ છે કદ સમાન હોય જ્યારે સમરૂપમાં આ કદની કોઈ આપણને માહિતી આપેલી નથી સમરૂપમાં કદ સમાન હોય પણ ખરા અને ન પણ હોય તો જો સમરૂપમાં કદ સમાન હોય તો જ એકરૂપ થાય આકાર અને કદ સમાન હોય તો તેને સમરૂપ તો આપણે ક્યારેય કહેતા જ નથી તેને શું કહીએ છીએ એકરૂપ હોય છે અને એકરૂપમાં શું છે તો કે આકાર છે તે સમાન હોય કદ છે તે પણ સમાન હોય તો તેવી આકૃતિને એકરૂપ આકૃતિ કહેવાય જો કદનો ઉલ્લેખ જ આપણે ન કરતા હોય તો આકાર તો સમાન જ છે ને તો અહીંયા આકાર સમાન હોય તે જ કન્ડિશન કહી છે માટે દરેક એકરૂપ આકૃતિ છે તે સમરૂપ આકૃતિ છે જ પરંતુ દરેક સમૃપ આકૃતિ છે તે આ એકરૂપ આકૃતિ હોય તેવું જરૂરી નથી તો બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે બરાબર પરંતુ બધી સમરૂપ આકૃતિ એકરૂપ આકૃતિ હોય તે જરૂરી નથી તો આ વસ્તુ છે આપણે તે ખાસ ધ્યાન રાખવાનું છે તમને આ જે પ્રશ્ન છે તે ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછી શકે ખરા ખોટાના સ્વરૂપમાં પણ પૂછી શકે છે હેતુલક્ષી પ્રશ્ન તરીકે તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે આગળ જોઈએ ત્યારબાદ છે ત્રિકોણની સમરૂપતા તો ત્રિકોણની સમરૂપતા એટલે શું તો જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે શું કહ્યું છે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય પણ કેવી બાજુઓ અને કેવા ખૂણાઓ અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ બરાબર તો અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ શું છે તે જોઈએ પહેલા ધારો કે આપણને બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ એ બી સી કહીએ અને એ બી સી અને ધારો કે આ ત્રિકોણને કહીએ પી ક્યુ આર પી ક્યુ અને આર તો હવે ધારો કે એ ની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે અહીંયા બાજુ બીસીની લંબાઈ ધારો કે છ સેન્ટીમીટર છે અને આને ધારો કે ચાર સેન્ટીમીટર છે બરાબર તો અહીંયા ત્રિકોણ PQR માં બાજુ પી ક્યુ છે તો તેની લંબાઈ ધારો કે દસ સેન્ટીમીટર છે અહીંયા ક્યુઆરની લંબાઈ ધારો કે બાર સેન્ટીમીટર છે અને PR ની લંબાઈ ધારો કે આઠ સેન્ટીમીટર છે બરાબર અને અહીંયા ધારો કે ખૂણો એ θ1 વન કહો તમે તો અહીંયા પીને પણ θ1 વન કહો અહીંયા ધારો કે થીટા ટુ કહો છો તો અહીંયા પણ થીટા ટુ કહો અને અહીંયા કહો કે થીટા થ્રી તો અહીંયા પણ થ્રી કહો તો કહેવાનો મતલબ એવો થયો કે અહીંયા જેટલાનો ખૂણો છે તેટલો જ ખૂણો અહીંયાનો છે ખૂણો બી જેટલાનો છે તેટલો જ ખૂણો ક્યુનો છે અને ખૂણો સી જેટલા ડિગ્રીનો છે તેટલા જ ડિગ્રીનો ખૂણો આર છે તો ખૂણો એ અને ખૂણો પી આ બંને ખૂણાઓ કેવા કહેવાય અનુરૂપ ખૂણાઓ શા માટે તો કે અહીંયા બંને ખૂણાઓના માપ કેવા છે સમાન છે બરાબર તો આ બંને ખૂણાઓને કેવા કહેવાય અનુરૂપ ખૂણાઓ તો અનુરૂપ ખૂણાઓ અહીંયા કયા કયા થશે તો ખૂણો એ અને ખૂણો પી આ કેવા છે અનુરૂપ ખૂણા ત્યારબાદ ખૂણો બી અને ખૂણો ક્યુ આ બંને પણ કેવા થયા અનુરૂપ ખૂણાઓ અને ખૂણો સી અને ખૂણો આર એ પણ કેવા થયા અનુરૂપ ખૂણાઓ બરાબર તો આ છે અનુરૂપ ખૂણાઓની જોડીઓ બીજું જોઈએ અનુરૂપ બાજુઓ બરાબર તો અનુરૂપ બાજુઓ એટલે શું તો જુઓ અહીંયા એ બી છે તો એને અનુરૂપ બાજુ થઈ પી ક્યુ અહીંયા બીસી છે તો એના અનુરૂપ બાજુ થઈ ક્યુ અને અહીંયા એસી છે તો એના અનુરૂપ બાજુ થઈ પી બરાબર તો અનુરૂપ બાજુઓ હવે અહીંયા તેનો ગુણોત્તર કહ્યો છે તો ગુણોત્તર એટલે શું તો ગુણોત્તર એટલે બીજું કંઈ નહીં સિમ્પલ તેનો ભાગાકાર બરાબર તો અહીંયા એ ના છેદમાં પી ક્યુ બીસી ના છેદમાં ક્યુ અને અને એસી ના છેદમાં પી તો આ બધાનો ગુણોત્તર કેવો આવવો જોઈએ સમાન એટલે કે તેનો જો ભાગાકાર સમાન હોય અને આ ખૂણાઓ સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવાય તો તેના માટે આપણે ચેક કરીએ પહેલા કે એ બી ના છેદમાં આપણે પી ક્યુ કરીએ તો શું જવાબ આવે છે તો જુઓ એ બી છેદમાં પી ક્યુ તો એ ની લંબાઈ કેટલી છે પાંચ સેન્ટીમીટર પી ક્યુ ની લંબાઈ છે દસ સેન્ટીમીટર તો કેટલા થયા એકના છેદમાં બે થયા પાંચ દુ દસ હવે બીસી ના છેદમાં ક્યુ આર લખીએ તો બીસી ના છેદમાં ક્યુ આર બીસી કેટલા છે છ કેટલા છે બાર તો છ દુ બાર તો એકના છેદમાં બે તેવી આપણે એસી ના છેદમાં પીઆર લખીએ તો એસી ના છેદમાં પી તો એસી કેટલા છે અને કેટલા છે તો તો અહીંયા જુઓ આ રેશિયો વન બાય ટુ છે આ રેશિયો પણ વન બાય ટુ છે અને આ રેશિયો પણ કેટલો છે વન બાય ટુ ગુણોતર અંગ્રેજીમાં રેશિયો પણ કહેવાય છે રેશિયો બરાબર આર એ ટીઆઈ રેટીઓ નહી રેશિયો તો એ બીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર બરાબર એસીના છેદમાં આર એસ બરાબર વન બાય ટુ તો અહીંયા જુઓ અનુરૂપ ખૂણાઓ એટલે કે દરેક ખૂણાઓ છે તે કેવા છે સમાન છે અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેટલો મળ્યો સમાન મળ્યો માટે આજે બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આ કેવા છે સમરૂપ ત્રિકોણ છે તો આગળ વધીએ ત્રિકોણની સમપ્રમાણતા તરફ ત્રિકોણની સમપ્રમાણતા એટલે શું તો તે સમજવા માટે આપણે પહેલા એક ઉદાહરણથી સમજીએ ધારો કે એક ત્રિકોણ આપેલો છે આપણને ત્રિકોણ એબીસી તો ત્રિકોણ એબીસી કહીએ તેને કોઈ રેખાખંડ ને ડી બિંદુએ એટલે કે અહીંયા ડી બિંદુએ છેદે છે અને ને ઇ બિંદુએ છેદે છે બરાબર તો હવે ત્રિકોણની સમપ્રમાણતા મેળવવા માટે આપણે પાંચ સૂત્રો યાદ રાખવા પડશે અહીંયા બરાબર અને પાંચ સૂત્રો છે તે એકદમ સરળ છે અને એકદમ સહેલી રીતે તેને યાદ રાખી શકાય છે કયા છે આ સૂત્રોને કેવી રીતે યાદ રહે તે જોઈએ આપણે તો અહીંયા આપણું પ્રથમ સૂત્ર થશે એડીના છેદમાં ડીબી એડી એટલે અહીંયા ડાબી બાજુ ઉપરનો અડધો ભાગ છેદમાં નીચેનો અડધો ભાગ બરાબર જમણી બાજુ ઉપરનો અડધો ભાગ છેદમાં નીચેનો અડધો ભાગ એટલે એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી ત્યારબાદ બાદ આપણું બીજું સૂત્ર થશે કે અહીંયા એ ના છેદમાં આખો ભાગ કયો એ તો એ ના છેદમાં એ બરાબર સામે ઉપરનો અડધો ભાગના છેદમાં આખો ભાગ એટલે એસી તો એ ના છેદમાં એ બી ના છેદમાં એ બરાબર એ ના છેદમાં એસી તેવી જ રીતે સૂત્ર નંબર ત્રણ અહીંયા આપણે ઉપરનો અડધોના છેદમાં આખો જોયો ને હવે નીચેનો અડધો અને છેદમાં આખો ભાગ તેવી જ રીતે આ બાજુ પણ નીચેનો અડધો ભાગ તેના છેદમાં આખો ભાગ એટલે કે ડી ના છેદમાં એ બી બરાબર ઈ છેદમાં એસી તો આ થયા આપણા ત્રણ સૂત્ર બરાબર હવે ચોથું સૂત્ર શું છે તો કે અગેન એ ના છેદમાં એ બી એટલે કે ઉપરના અડધાના છેદમાં આખો ભાગ બરાબર હવે અહીંયા ના છેદમાં બીસી એટલે કે વચ્ચે અડધાના છેદમાં આખું તો છે એ ડીના છેદમાં એ બી એ છેદમાં એ બી બરાબર ડીઈ ના છેદમાં બીસી અને ત્યારબાદ આ હતું આપણું ચોથું સૂત્ર અને પાંચમું સૂત્ર આ જે ડાબી બાજુ આપણે એ ડી અને એ લીધી તેવી રીતે હવે જમણી બાજુ લેવાની તો શું થશે એ ના છેદમાં એસી બરાબર ડીઈ ના છેદમાં બીસી શું છે એ ના છેદમાં એસી બરાબર ડીઈ ના છેદમાં બીસી તો એકદમ સરળતાથી આ બધા સૂત્રોને યાદ રાખી શકાય છે કોઈ એક જ દાખલામાં બધા સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં હોય તો આ સૂત્રનો ઉપયોગ થશે કઈ રીતે તો જુઓ ધારો કે તમને અહીંયા આપેલી છે કે આની વેલ્યુ ચાર સેન્ટીમીટર આપેલી છે અહીંયા કહ્યું હોય કે બીડી છે તે પાંચ સેન્ટીમીટર છે ત્યારબાદ કહ્યું હોય કે ઈસી છે તે છ સેન્ટીમીટર છે તો તમને કહ્યું છે કે એ ઈની વેલ્યુ કેટલી થશે તો આપણને ખબર છે કે આમાંથી એ ડીબી અને ઈસી આ ત્રણ વેલ્યુ તો આપેલી છે અને એ ઈની વેલ્યુ શોધવાની હોય તો કયું સૂત્ર ઉપયોગ થશે અહીંયા પ્રથમ સૂત્ર હવે ધારો કે તમને અહીંયા બીસીની વેલ્યુ આપેલી છે કે આઠ સેન્ટીમીટર આ વેલ્યુ આપેલી નથી અને તમને કહ્યું છે કે અહીંયા ડીઈની વેલ્યુ શોધો તો કયું સૂત્ર લાગે તો એ ડીના છેદમાં AB બરાબર ડીઈ ના છેદમાં બીસી તો આ સૂત્રનો યુઝ થશે તો એ ડીની વેલ્યુ ખબર છે અહીંયા કેટલી થાય ચાર બરાબર ત્યારબાદ એ બીની વેલ્યુ કેટલી થાય તો 4 ને પાંચ નવ ત્યારબાદ ડીઈની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે અને બીસીની વેલ્યુ કેટલી થશે આઠ તો આવી રીતે આ સૂત્ર ઉપયોગ કરવાનો તો જે રીતે ડેટા આપેલા હોય અને જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તેને અકોર્ડિંગ છે આ સૂત્ર અહીંયા યુઝ કરી લેવાનું બરાબર ચાલો આગળ વધીએ ત્યારબાદ આગળ ઘણા વિદ્યાર્થીઓને એવો મૂંઝવતો પ્રશ્ન હોય છે કે સાહેબ વેધ એટલે શું ખબર નથી મધ્યગા અને વેધ વચ્ચેનો તફાવત નથી ખબર હોતો ત્યારબાદ લંબ દ્વિભાજક છે તો આ બધા શબ્દો છે ઘણી બધી વખત કન્ફ્યુઝ કરે છે તો આ શબ્દો આપણે શું છે તે જોઈ લઈએ ધારો કે વેધ તો વેધ એટલે શું કે ધારો કે અહીંયા ત્રિકોણ આપેલું છે ત્રિકોણ એ બરાબર તો ત્રિકોણ એ બી વેધ એટલે શું થાય તો કે શિરોબિંદુ બિંદુ એમાંથી શીરો બિંદુ એમાંથી નીકળતો રેખાખંડ અહીંયા ત્રિકોણની બાજુ બી સીને જે જગ્યાએ છેદે છે તેને શું કહેવાય વેધ વેધ હંમેશા સામેની જે બાજુ હોય તેને લંબરૂપે એટલે કે નાઇન્ટી ડિગ્રીએ છેદે છે બરાબર એટલે નાઇન્ટી ડિગ્રીએ ત્યારબાદ જોઈએ મધ્યગાળ તો મધ્યગા એટલે શું તો કે ધારો કે આ જ પ્રકારનો આપણે બીજો ત્રિકોણ જોઈએ તો 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 ત્રિકોણ મધ્યગા એટલે જે સામેની સામેની બાજુ બાજુ છે છે આ તેની તેના બે ભાગમાં બે સમાન ભાગમાં વિભાજન કરે તેને શું કહેવાય મધ્યગા ધારો કે અહીંયા આ એ ડી છે તે શું થઈ મધ્યગા તો આને કહેવાય મધ્યગા અહીંયા ધારો કે તમે આ ડી કહો આને તો આ એ ડી છે તે શું થયો વેદ તો વેદ અને મધ્યગા છેદે તેવું જરૂરી નથી સમજુ ત્રિકોણમાં વેદ અને મધ્યગા બે સેમ જ હોય આવી રીતે કોઈ અલગ અલગ લંબાઈ ધરાવતી બાજુના ત્રિકોણ આપેલા હોય તો તેમાં વેદ અને મધ્યગા બંને અલગ અલગ હોય છે તો આ વેધ અને મધ્યગા વચ્ચેનો મેઇન ડિફરન્સ છે ત્યારબાદ છે લંબ દ્વિભાજક શું કહ્યું છે અહીંયા લંબ દ્વિભાજક લંબ એટલે પરપેન્ડિક્યુલર એટલે કે નાઇન્ટી ડિગ્રી હોય તે અને દ્વિભાજક એટલે શું તો કે સમાન ભાગમાં વિભાજન કરતું હોય તે તો ધારો કે આને કહ્યું ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી તો અહીંયા લંબ દ્વિભાજક શું થશે તો કે અહીંયા ધારો કે ડી કહો તો એડી છે તે લંબ દ્વિભાજક થશે એટલે કે અહીંયા જે છે નાઇન્ટી ડિગ્રી પણ બનાવશે અને બે સમાન બાજુમાં તેનું વિભાજન પણ કરશે તો આ થયો લંબ દ્વિભાજક તો આ વેધ મધ્યગાને લંબ દ્વિભાજક વચ્ચેનો મેઇન તફાવત હતો જે આ ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી છે તો આશા છે કે આ થિયરી અને દરેક ફોર્મ્યુલા તમને સમજાઈ ગયા હશે તો આ જ પ્રકારના રોજ નવા વિડીયો મેળવવા માટે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો થેન્ક યુ